परिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર નવમું તરંગ ચુમ્માલીસમું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં અદ્ભુત પ્રસંગ લખી રહ્યા છે. અલૈયા ખાચરના પરિવારે પ્રભુનું પૂજન કર્યું. અલર્ક ભાવ અતિ લાયકે હરિકી સેવ બહુ કીન. અલર્ક ભાવ અતિ લાયકે હરિકી સેવ બહુ કીન. હરિકી મરજી બહુવિધ જાનત બુદ્ધિ પ્રવીણ. દરબાર અલૈયા ખાચરે અતિ ભાવ લાવીને શ્રીહરિની બહુ સેવા કરી. તેઓ બુદ્ધિથી પ્રવીણ હોવાથી, અત્યંત બુદ્ધિશાળી હોવાથી શ્રીહરિની મરજીને બધી રીતે ઓળખતા હતા. ભગવાનના મહાન ભક્ત હતા. શ્રીહરિની અનેક પ્રકારની સેવા એમણે કરી હતી. એમના ઉપદેશ અને સહવાસે કરીને તો આ સત્સંગમાં 18 જેટલા સાધુ બની ગયા હતા. આવા ભગવાનના ભક્ત હતા. તેમ છતાં પાછલી કથામાં આપણે શ્રવણ કર્યું, ખાટલે મોટી ખોટ. સારું એ સારું જ છે અને ખરાબ એ ખરાબ જ છે. આપણા જીવનમાં જે સદગુણ હશે એનો આપણને જ લાભ થશે અને આપણા જીવનમાં જે દુર્ગુણ હશે એનું આપણને જ નુકસાન થવાનું છે. ડાયો માણસ એટલે એ છે જે વ્યક્તિ પોતામાં પડેલા સદગુણનો વિચાર પહેલાં ન કરે, પહેલાં પોતામાં રહેલા દુર્ગુણનો વિચાર કરે. અલૈયા ખાચર જેવા ભક્ત મહાનિષ્કામી હતા. સમજણ અને સત્સંગ એના નિધિ સમાન હતા. તેમ છતાં દેહાભિમાન એવું ભયંકર એમાં પડ્યું હતું. ભગવાન શ્રીહરિ કેટલી બધી વાતો કરી ગયા, પણ ભગવાન શ્રીહરિને લાગ્યું કે આ વાત જાજી અસર કરે એવી છે નહીં. ભગવાન તો દયાળુ છે, દયાના સાગર છે. બુદ્ધિશાળી એવા અલૈયા ખાચરે ભગવાનની મરજીને તો જાણી લીધી. મરજીને જાણવી એ જુદી વાત છે અને મરજી પ્રમાણે કરવું એ આખી જુદી વાત છે. ઘણીક વાર સત્સંગમાં બુદ્ધિશાળી કરતા પણ ભક્તિશાળી છે ને એ આગળ નીકળી જાય. બુદ્ધિ એવું તત્વ છે, ભગવાનમાં પણ તર્ક વિતર્ક કરાવે. એટલા માટે આપણા સંતો કહેતા કે સત્સંગમાં આવીએ ને ત્યારે બુદ્ધિને બહાર મૂકીને આવીએ, બુદ્ધિને બહાર મૂકીને આવીએ. મંદિરમાં આવતા પહેલા બે પગરખા બહાર મૂકો છો, એવી જ રીતે મંદિરમાં આવતા પહેલા અહંકાર અને અભિમાન, સોરી અહંકાર અને બુદ્ધિ, અભિમાન અને બુદ્ધિ, આ બે તત્વ જો મંદિરની બહાર મૂકીને તમે આવો ને તો આ મંદિરમાં અક્ષરધામ જેટલું સુખ આવે, આવે ને આવે.
આ બે તત્વ જ એટલા ભયંકર છે કે ભગવાનની મૂર્તિ શું પ્રગટ ભગવાન મળે ને તો પણ સુખ આવવા દેતા નથી. ભગવાન દયાળુ છે. નિષ્કામ વ્રત જો ઉપરી હરિકુ હેત અપાર. શ્રીહરિને નિષ્કામ વ્રત ઉપર બહુ હેત હતું એટલે નિષ્કામ વ્રત સર્વોપરી વ્રત છે એમ શ્રીહરિ વારંવાર કહેતા હતા. જેને નિષ્કામ વ્રત ન હોય એવા નર અને નારી તે તો પશુ સમાન લાગે છે. આવી વાતો શ્રીહરિ બહુ કરતા. નિષ્કામ વ્રત એટલે કામના, એટલે સ્ત્રી વિષયક, સ્ત્રીને પુરુષ વિષયક આસક્તિ, એનું નામ કામ છે. એના કરતાં પણ આગળ કામના એટલે કોઈ પણ પદાર્થને પામી લેવાની તીવ્ર તમન્ના છે. પુરુષને સ્ત્રીને પામવાની તીવ્ર તમન્ના, સ્ત્રી વિષયક આસક્તિ અથવા કોઈ પણ પદાર્થ વિશે આસક્તિ, કે સ્ત્રીને પુરુષ પ્રત્યેની આસક્તિ અથવા કોઈ પણ પદાર્થની આસક્તિ, આ કામના જ રૂપ છે. એટલે નિષ્કામ ભક્ત અથવા નિષ્કામ વ્રત એટલે સ્ત્રી સંબંધી આસક્તિથી રહિતનું વ્રત. અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય જે પાળતા હોય, સાધુને જેવું જીવન જે જીવતા હોય, એનું નામ નિષ્કામ વ્રત. ગૃહસ્થ ભક્તો માટે પણ શિક્ષાપત્રી ભાષ્યની કથા દરમિયાન પૂજ્યપાદ ગુરુજીએ સરસ વાત કરી હતી. સાધુએ પણ બ્રહ્મચર્ય પાળવાનું છે, ગૃહસ્થ ભક્તોએ પણ બ્રહ્મચર્ય પાળવાનું છે. હા, બંનેની મર્યાદાઓ જુદી છે. ભગવાનના ભક્ત ગૃહસ્થ હોય એણે ગમે તેવું ઓખરિયા ઢોર જેવું જીવન નથી જીવવાનું. પરણેલી સ્ત્રી સિવાયની સ્ત્રી માત્ર એ માતા, બહેન અથવા દીકરી સમાન થઈ જાય ત્યારે સમજવું કે ગૃહસ્થ ગૃહસ્થાશ્રમમાં રહે છે તો પણ એ બ્રહ્મચારી છે. એક નારી સદા બ્રહ્મચારી. વચનામૃતમાં તો મહારાજે ત્યાં સુધી કહ્યું, ગૃહસ્થ ભક્ત જો ગૃહસ્થાશ્રમના પૂરેપૂરા નિયમ પાળે છે તો એને પણ ત્યાગીને ત્યાગાશ્રમનું જે ફળ મળે છે એટલું જ ફળ મળે છે. ભગવાન શ્રીહરિને નિષ્કામ વ્રત અત્યંત પ્રિય છે. મંદિરમાં આવી જેની આંખોમાં વિકાર હોય, મંદિરમાં આવ્યા પછી પણ, હાથમાં માળા લીધા પછી પણ, જેના મનમાં બગલાની જેવી વૃત્તિ હોય, તળાવમાં બગલો આંખ બંધ કરી એક પગે ઊભો હોય પણ એની વૃત્તિ માછલીમાં હોય, એમ જે મંદિરમાં આવ્યા પછી, સત્સંગમાં આવ્યા પછી, ભક્તિ કર્યા પછી કામને છોડી શકતો નથી ને, એની ભક્તિ એ વ્યર્થ થાય છે. એની ભક્તિથી ભગવાન પ્રસન્ન નથી થતા. શ્રીહરિ કહેતા અમે નિષ્કામી ભક્તની પાસે નિવાસ કરીને રહીએ છીએ. બીજા લોકો ભલે અમને સારી રીતે જમાડે કે ભાવથી પૂજે, તો પણ જો નિષ્કામી ન હોય તો અમે તેનાથી ઉદાસ રહીએ છીએ. બ્રહ્મા ભવ જેસે દેવ આયે, બ્રહ્માંડ કે સમૃદ્ધિ દેવે લાયે. બ્રહ્મા ભવ જેસે દેવ આયે, બ્રહ્માંડ કે સમૃદ્ધિ દેવે લાયે. નિષ્કામ વ્રત સમ લગત ન તે હા, નિષ્કામ વ્રત સમ લગત ન તે હા, હરિકુરી જાવન તા નહીં એ હા, હરિકુરી જાવન તા નહીં એ હા. ભવ અને બ્રહ્મા જેવા દેવો આવીને આખા બ્રહ્માંડની સમૃદ્ધિ લાવીને આપે તો પણ નિષ્કામ વ્રતના જેવી અમને સમૃદ્ધિ પ્રિય નથી લાગતી. વાહ વાહ, એ કરી ભગત લાખો ડોલરનું દાન આપે એના ઉપર ભગવાન જેટલા રાજી થાય છે ને, એના કરતા અનંત ગણા એ કરી ભગત ગરીબ હોય, મંદિરમાં આવતો હોય, નિષ્કામ વ્રત દ્રઢ રાખીને ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાન પેલા ગરીબના નિષ્કામ વ્રતે કરીને જેવા રાજી થાય છે ને, એવા ધનપતિઓના ધનભંડારથી રાજી થતા નથી.
અને સંપત્તિથી જો ભગવાન મળતા હોત તો રાવણ નો ખરીદી લેત? કેવું સરસ મજાનું કોઈ લખ્યું છે, કેવું સરસ મજાનું, સાંભળજો ધ્યાનથી. તુલસી દળથી તોલ કરો તો પાણીનો પરપોટો, અને હિમાલય મૂકો હેમનો, હિમાલય મૂકો હેમનો, હેમ એટલે સોનાનો, આખો સોનાનો હિમાલય બનાવી કેટલું સોનું તમે ભગવાનને ખરીદવા માટે મૂકી દો ને, હિમાલય મૂકો હેમનો તો મેરુથી પણ મોટો. ભગવાનને સોનાના હિમાલયથી ખરીદવા જાય ને તો ભગવાન મેરુ કરતાં મોટા બની જાય, ન ખરીદી શકાય. પણ તુલસી દળથી તોલ કરે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિ ભાવથી ગદગદ કંઠે વિનમ્ર થઈ તુલસીનું એક પત્ર મૂકી દે ને તો પણ ભગવાન પાણીનો પરપોટો બની એના તુલસી દળના તોલમાં તોલાઈ જાય છે. હિમાલય મૂકો હેમનો તો મેરુથી પણ મોટો, તુલસી દળથી તોલ કરો તો પાણીનો પરપોટો. આ હળવા ભારે હરિવરને મૂલવવોશી રીતે વજન કરે તે હારે મનવા અને ભજન કરે તે જીતે, વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે. ભગવાનને જીતવા માટે, ભગવાનને રાજી કરવા માટે શું કરવું પડે? ભજન કરવું પડે. જો કરતે રહોંગે ભજન ધીરે ધીરે, મિલ જાયેગા વો સજન ધીરે ધીરે. કરતે રહોંગે ભજન ધીરે ધીરે, માટે ભજન કરવાની આદત પાડીએ, શુદ્ધ ભાવે ભજન કરવાની આદત પાડીએ. જેનું વર્તન શુદ્ધ છે અને ભક્તિ કરે છે ને, એ થોડી ભક્તિ પણ ભગવાનને અત્યંત પ્રસન્ન કરનારી બને છે. ભગવાન સિવાયના બીજા અનેક ફળો હોવા છતાં તેને ભગવાનમાં પ્રીતિ હોવાને કારણે તુચ્છ કરાવી નાખે અને ભગવાન વિના બીજે સુખ ન મનાવે, આવી સમજણ બળવાન અને સર્વશ્રેષ્ઠ છે. ભગવાન સિવાયની બધી વસ્તુ તુચ્છ થઈ જાય ને, એવી જે સમજણ છે ને, એ સર્વશ્રેષ્ઠ સમજણ છે. ભગવાનનો આશ્રિત એકલો વનમાં જઈને બેસે તો પણ તે પોતાને અપાર સમૃદ્ધિવાળો માને. એકલો હોય, કોઈ પણ પ્રકારની સાધન સુવિધા વિનાનો હોય તો પણ પોતાને કેવો માને? અપાર સમૃદ્ધિવાળો માને. મુક્તાનંદ સ્વામી જેવા સંત ફાટેલી ગોદડી ઉપર બેઠા હોય પણ રાજા મહારાજાઓ ચક્રવર્તી સમ્રાટોને જે સુખ ન આવતું ને, એ સુખ રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, રે શ્યામ તમે સાચું નાણું. સમૃદ્ધિની પાછળ પાગલ થયેલો માણસ. બહુ સરસ મજાનો એક સૂત્ર મને અજય ભગતે મોકલ્યું હતું, મને તો એ વાક્યો એટલા બધા યાદ રહી ગયા. ગ્રેટનેસ ડઝ નોટ ગેરંટી હેપીનેસ, ગ્રેટનેસ ડઝ નોટ ગેરંટી ધ હેપીનેસ, બટ ધ ગુડનેસ ડઝ. તમારી મહાનતા તમને સુખ આપે કે ન આપે, પણ તમારા જીવનના સદગુણો સારપ તમને ચોક્કસ સુખ આપશે, ગેરંટી છે, ખાતરી છે તમને સુખ આપશે. અને આજનો માણસ સુખ મેળવવા માટે શું મેળવે છે? સમૃદ્ધિ, મોટપ, પદ, પ્રતિષ્ઠા, વૈભવ, વિલાસ. એને એમ થાય આમાં સુખ છે, આમાં શાંતિ છે, અને મળ્યા પછી ખબર પડે કે આ તો મહાદુખના ખાડા છે. દુનિયામાં ડાહ્યો ડાપણમાં દુઃખ પામે, કેવું સંતોએ લખ્યું. દુનિયામાં ડાહ્યો ડાપણમાં દુઃખ પામે, એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે ભગવાનમાં સુખ માને અને ભગવાન સિવાયની તમામ વસ્તુમાં દુઃખ માને, એ સમજણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, સર્વોપરી સમજણ છે. આ મુક્તાનંદ સ્વામીની સમજણ છે,
અક્ષરધામના મુક્તોની સમજણ છે, પણ આ સમજણ તમને કે મને આવતી નથી, એટલા માટે આપણે નિત્ય સત્પુરુષનો સમાગમ કરવો જોઈએ, શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. આવી સમજણવાળા સંતની સાથે રહેવાથી જ આવી સમજણ આવે છે. પૂજ્યપાદ ગુરુજીએ હમણાં હરિગીતા ભાષ્યની કથામાં બહુ સરસ વાત કરી હતી કે જેવા પુરુષની સાથે રહેવામાં આવે એવા સદગુણ ઓટોમેટિક આવી જાય. બહુ બિઝનેસ કરનારા પુરુષની સાથે રહેવામાં આવે તો આપણને બિઝનેસના ચક્કર ઓટોમેટિક ચાલુ થઈ જાય. બહુ ખાવા પીવાના શોખીન માણસની સાથે તમે ઘણા માણસ હોય, સવાર બપોર ને સાંજ આખો દિવસ મેનુ મેનુ ને મેનુ, નવી નવી વાનગી, નવી નવી વાતો, બસ એની વાતો સાંભળીને મોઢામાં પાણી આવી જાય. ઘણા લોકો બેઠા બેઠા આ જ કરતા હોય, તો એની સાથે બેસવાથી શું થાય દાદા? રસાશક્તિ જાગે. અને જેને ભગવાનમાં પ્રીતિ છે, ભગવાનમાં હેત છે, એવા સંત કે ભક્ત, અજય ભગત હમણાં ફ્લોરિડા આવ્યા હતા 12 દિવસ ગુરુજી સાથે રહેવા માટે, 12 દિવસ જોડે રહ્યા, 24 કલાક જોડે ને જોડે હોય, સવારે જાગે ત્યારથી સુવા જાય ત્યાં સુધી, પૂજાથી લઈ ગુરુજી સુવા જાય ચરણચંપી સુધી સેવાનો લાભ મળે. પણ તમે પૂછો તો ભગતને ખ્યાલ આવે, ભગત ઘણીવાર કહેતા હતા કે જિંદગીમાં આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ પણ આવો લાભ ક્યારેય લીધો નથી. આપણા વિચારો શાંત થઈ જાય, આપણા વિચારો શુદ્ધ થઈ જાય, આપણા હૃદયમાં અખંડ તેજ દેખાય, અખંડ પ્રકાશ દેખાય, અખંડ આનંદ દેખાય, એમ લાગે બસ હવે આ જન્મે કરીને મહારાજને રાજી કરી લેવા છે. ધનની આસક્તિ, પદાર્થોની આસક્તિ, વ્યક્તિની આસક્તિ, સ્થાનની આસક્તિ બધી જતી રહી. હા, ખરેખર સાધુની સાથે તમે 10 દિવસ રહો ને તો સાધુ જેવા જ થઈ જાઓ. ગમે ત્યાં આસન મળે સુઈ જાઓ, ગમે તે જમવા મળે જમી લો, કદાચ જમવા ન મળે તો અજય ભગત થઈ જાય કે ના થઈ જાય, ઘરમાં ના થાય. આવું સંતો સાથે જે 10-15 દિવસ રહે છે એના અનુભવ અમે જોઈએ છીએ. જમવા મળે ન મળે, જે મળે તે, સુવા જ્યાં મળે ત્યાં, બરાબર. પણ પછી એને સહજ જીવન એવું થઈ જાય, આસક્તિ કોઈમાં ન રહે. એસી રીત કે નિષ્કામી કહાવે, કેવી રીત? ભગવાનનો આશ્રિત વનમાં બેસે તો પણ પોતાને અપાર સમૃદ્ધિવાળો માને. ભગવાન રૂપી સમૃદ્ધિ સિવાયની જે બીજી સમૃદ્ધિ છે તે તો ભિખારીની ભીખ સમાન છે. બોલો, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. આશ્રિત ભગત, એક હરિભક્તે મને વર્ષો પહેલાં વાત કરી કે સ્વામી એમાં અડધી કડી સમજાય છે, અડધી નથી સમજાતી. મેં પછી પૂછ્યું શું સમજાય છે, મને કહ્યું રે શ્યામ તમે સાચું નાણું, ભગવાન એક જ સાચું નાણું છે, પૈસા છે, સમૃદ્ધિ છે, સમજાય છે, બીજું સર્વે દુઃખદાયક જાણું આ નથી સમજાતું. બોલો, ખરેખર વાત સાચી છે. આપણે એમ કહ્યા જગત મિથ્યા છે, જગત દુઃખરૂપ છે, કોણ આપણી સાથે હા પાડે? નટુ દાદા કોઈ હા પાડે ખરો? સામે બેઠા એ મનમાં મનમાં હસતા હોય, સ્વામી રહેવા દો આ વાત, બીજી વાત કરો તમે. જગતને મિથ્યા સમજવું, જગતને મિથ્યા જાણવું, જગતનો મિથ્યાપણાનો અનુભવ કરવો બહુ અઘરો છે. એના માટે 70-80 વર્ષ જે વિતાવી ચૂક્યા હોય ને મારા ભીખુદાદા જેવા હોય, ઘનશ્યામ દાદા જેવા હોય, એને પૂછો દાદા ક્યારેક કહેતા હોય હા મેં બેઠા હોય ને દિવસે એકલા, દાદા કે ઓહો સ્વામી આ કેવું મહારાજે મારા ઉપર, શું મહારાજની કૃપા, ગુરુજી અમને સામેથી પસંદ કર્યા, આ લોયાધામમાં રહેવા મળ્યું. દાદાઓના જીવનમાં તમે જુઓ ક્યારેક એકલા બેઠીને વાતો સાંભળો, આનંદ થાય આપણને, કેટલો કેફ, કેટલો આનંદ. એ આનંદ કોનો છે? બાકી દાદાનો બેડરૂમ એ તમે જાણો છો, આનંદ શેનો છે ઘનશ્યામ દાદા? આનંદ છે આ મહારાજ મળ્યા એનો, આ આનંદ છે આ સંતો મળ્યા, સત્સંગ મળ્યો એનો. આનંદ એ છે અંતરમાં કોઈ પ્રકારની વાસના નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ આસક્તિ નથી, અંતરમાં અખંડ આનંદ, આનંદ ને ચિંતા વિનાનું શાંત જીવન અમારા બે દાદા જીવી રહ્યા છે. બોલો, જ્યારે જુઓ ત્યારે હસતા ને હસતા. આવી જે સમજણ છે
એસી રીત કે નિષ્કામી કહાવે, એસી રીત કે નિષ્કામી કહાવે, તાકે તુલના કોઉન આવે, તાકે તુલના કોઉન હી આવે। આવી રીતવાળો જે ભગવાનનો ભક્ત છે એટલે કેવી રીત, ભગવાનમાં જ અપાર સમૃદ્ધિ માને છે, ભગવાન સિવાયની બધી સમૃદ્ધિ ભિખારીની ભીખ જેવી માને છે। એવી સમજણવાળો જે ભક્ત છે એ ખરો નિષ્કામી છે, એની તુલનામાં બીજો કોઈ ભક્ત આવે નહીં। ભગવાનના ભક્તોના ભીડામાં રહેવું તેના સમાન બીજો કોઈ અરણ્યવાસ નથી। લો, આપણા જૂના સંતો કહેતા નવ પ્રકારની ભક્તિ કઈ? શ્રવણમ, કીર્તનમ, અર્ચનમ, વિષ્ણુ પાદ સેવનમ, સ્મરણમ, આ બધી નવ પ્રકારની ભક્તિ છે। એના કરતાં દસમી ભક્તિ બહુ મહાન છે। કઈ? એ એક ભક્તિ આવી જાય, બધી ભક્તિ આવી જાય, ભીડા ભક્તિ। આ ભીડામાં પડ્યો રહીને ખાલી તો પણ નવે નવ ભક્તિ એમાં આવી જાય। એ દાસ તમારા, હે દાસ નો મુને રાખો નાથ હજોર, એ રાખો નાથ હજોર, પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર, એ વર માંગુ છું। પ્રેમાનંદ સ્વામી જેવા મોટા મોટા મુક્તોએ, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મોટા મોટા સંતોએ ભગવાનની મૂર્તિ વિના કશું નથી માગ્યું, તેમ છતાં વારંવાર બીજી વિનંતી કરી કે તમારા એકાંતિક સંતોનો, ભક્તોનો અમને નિત્ય સંગ આપજો। આ ભીડામાં પડ્યા રહેશું ને, આવા સંતો ભક્તોના સંગમાં પડ્યા રહેશું ને, નિભાડામાં નળિયું પાકી જાય એમ આપણે પણ ગમે તેવા કાચા હશું ને તો પણ પાકી જશું। કેવું લખ્યું, ભગવાનના ભક્તોના ભીડામાં રહેવું તેના સમય તેના સમાન બીજો કોઈ અરણ્યવાસ નથી। બોલો, સત્સંગથી જેવી વિશુદ્ધિ, વિશુદ્ધ બુદ્ધિ થાય છે તેવી તો અષ્ટાંગ યોગને સાધવાથી પણ નથી થતી। સત્સંગથી જેવી બુદ્ધિ વિશુદ્ધ થાય છે તેવી અષ્ટાંગ યોગ્ય કરીને પણ થતી નથી। સાગરમાં મહારાજે કેવી અદ્ભુત વાતો કરી, સુખનું મૂળ સત્કર્મ છે, સારા કર્મ કરે તો સુખ મળે, ખરાબ કરે તો? સીધી વાત છે, સુખનું મૂળ સત્કર્મ છે, સત્કર્મનું મૂળ સદવિચાર છે, એટલે કે સારા વિચાર, સારા વિચારનું મૂળ સારી બુદ્ધિ છે, અને સારી બુદ્ધિનું મૂળ સત્સંગ છે। શ્રીજી મહારાજે સાગરમાં બતાવેલો આ ક્રમ બધાએ યાદ રાખવો જોઈએ। સત્સંગ ડિરેક્ટલી સુખનું મૂળ નથી, સમજાણું, સુખનું મૂળ છે સત્કર્મ, સત્કર્મનું કારણ છે સદવિચાર, સદવિચારનું કારણ છે સદબુદ્ધિ, અને સદબુદ્ધિનું કારણ છે સત્સંગ। સાધુના સંગમાં, ભક્તોના સંગમાં રહીએ તો બુદ્ધિ સારી થાય, બુદ્ધિ સારી થાય તો વિચાર સારા આવે, વિચાર સારા આવે તો ધંધા પણ સારા કરે, ને સારા ધંધા થાય તો શું થાય, સાંજે ઊંઘાવી જાય સરસ મજાની। કહેવાય છે ને આ જગતમાં બે જ કામ કરવા જેવા છે, કયા બે કામ? આપણે ડૉક્ટરને શોધવા ન જવું પડે અને પોલીસ આપણને શોધવા ન આવે, આ બે થઈ ગયું એટલે બધું થઈ ગયું। આપણે ડૉક્ટરને શોધવા ન જવું પડે અને પોલીસને આપણને શોધવા ન આવવું પડે, આ બે થઈ ગયું એટલે ગંગા નાયા આપણે। બાકી વારે વારે ડૉક્ટર અને કાંઈ એવા ધંધા કર્યા હોય તો પોલીસ આવે। કેટલી સરસ વાત આવી, યાદ રાખો, શ્રીજી મહારાજે સાગરમાં અનેક વાર કરેલી વાત આપણા વેદ, આપણા ઉપનિષદો, આપણા શાસ્ત્રો, આપણા મહાપુરુષોની વધારે વધારે પ્રચલિત બહુ જૂની વાત કઈ છે? આ છે, સત્સંગથી જેવી બુદ્ધિ શુદ્ધ થાય છે તેવી અષ્ટાંગ યોગ્ય કરીને નથી થતી। સત્સંગ કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય એટલે બુદ્ધિ સારી બને, સારી બુદ્ધિ બને તો સારા વિચાર થાય, સારા વિચાર થાય તો સારા કાર્ય થાય, સારા કાર્ય થાય તો સુખ થાય, અને કુસંગ કરે ચોરની જોડે રહે તો વિચાર કેવા આવે? સીધી વાત છે, કુસંગ થાય,
तो बुद्धि कुत्सित बने, कुत्सित बुद्धि में कुत्सित विचारों थाय, कुत्सित विचार आए एटले कुत्सित कार्य करे, कुत्सित कार्य करे एटले एक दिवस तो एने जेलना सळिया पाछळ जवू पड़े, जवू पड़े ने चिदंबरम नी बाजू में। सीधी बात है ने। आ तो सत्संग करमति होवत जैसा अष्टांग योग से न होवत तैसा, और साधन करो अनंत अपारा ताको फल है सत्संग द्वारा। बीजा अनंत अपार साधन करवामा आवे तेनु फल सत्संग छे। आपणे भक्ति करिए, पूजा करिए, सारा संत भक्त में हेत थाय ई सत्संग छे, अने हेत न थयुं तो समझी लो पूजा करेली एमां कंईक खामी छे। कथा सांभळीए अने बे सारा संत भक्त में हेत थाय तो समझो कि कथा आपणे सवळी सांभळी, अने कथा सांभळ्या पछी जो हरिभक्तों में संतों में द्वेष थाय तो समझवुं कि कथा सांभळवामां क्या कसर, केवी अनंत अपार साधन करवामां आवे तेनुं फळ ज सत्संग छे। सत्संगने तजीने बीजामां मोह पामे छे, तेओ बीजा साधनों करीने करोड़ों जन्म खोवे छे। सत्संगमां दंभ करीने चाले छे ते सत्संगमां क्यारे पार उतरता नथी। अतिशय दंभी होय छे ते अति विमुख होवा छतां सत्संगनी देशी काढे छे, सत्संगनी वातो शीखीने विमुख लोकोने धूपता फरे छे। जे सत्संगने तजी दे छे ते पाछळथी सत्संगनो ज द्रोह करवामां पावरधो रहे छे। आ सत्संगमां बधा नभी जवाना, पण दंभी पाखंडी कपटी नहीं तरे। एक कपटी न तरे महाराज, शरण आए सबही तरे। संतोए केवुं सरस दृष्टांत आप्युं, समुद्रमां बधा प्रकारना प्राणी नभी जाय, बधा प्रकार माछला होय, मगरमच्छ होय, डेडकाओ होय, केटला करोड़ों प्रकारना जलचर छे ने, समुद्र बधा जलचर ने पोताना पेट में समावी सके पण मरेला ने, समुद्र बधा प्राणी ने साचवे पण मरेला ने न साचवे, ने तो किनारे काढ़ी नाखे। એમાં સત્સંગ બધાને સાચવી શકે, આ સત્સંગ બધાને સાચવી શકે, પણ યાદ રાખજો કપટીને આ સત્સંગ નથી સાચવી શકતો, દંભી પાખંડીને આ સત્સંગ નથી સાચવી શકતો। ડોંગરેજી મહારાજ ખૂબ સરસ કહેતા, કળિયુગમાં સૌથી વધારે દંભ અને પાખંડ ફેલાશે। દંભ એટલે શું? માણસને સારા બનવાનો રસ નથી, સારા દેખાવાનો રસ છે, આનું જ નામ દંભ। દરેકમાં દરેકમાં કળિયુગની અંદર તમે જુઓ તો દંભ એટલો બધો ફાયલો ફૂલો છે, દરેક માણસને સારું દેખાવું જ છે, સારું બનવું નથી, આનું નામ દંભ। અને કળિયુગમાં દંભ એટલો બધો ફેલાશે, એટલો બધો પોસાશે, તમે જુઓ છો ચારે બાજુ મેકઅપનો જ જમાનો છે, એટલા માટે આ સત્સંગમાં દંભી હશે ને એ વહેલો મોડો સત્સંગમાંથી ફેંકાઈ જવાનો। જે સત્સંગને તજી દે છે તે પાછળથી સત્સંગનો દ્રોહ કરવામાં પાવરધો રહે છે। તે સત્સંગનો દ્રોહી કૃતજ્ઞિયોમાં પણ અત્યંત કૃતજ્ઞિ અને ચંડાળમાં પણ અત્યંત ચંડાળ છે। તેને સ્વપચમાં પણ અતિશય સ્વપચ અને નીચમાં પણ અતિશય નીચ જાણવો। તેને વારંવાર લોઢા જેવા કઠોર જન્મની પ્રાપ્તિ થશે। સત્સંગને જાણ્યા પછી પણ પોતાનું માન વધારવા માટે જે સત્સંગનો દ્રોહ કરે છે તેનું માન તો અવશ્ય તૂટશે જ। કેવી સરસ વાત આવી, સત્સંગમાં આવ્યા પછી પણ માન ઘટાડવા નહીં, માન વધારવા મહેનત કરે, એક દિવસ તો માન તૂટવાનું છે। મેં એટલી સરસ વાત સાંભળી દાદા, ચાર પાંચ દિવસથી મારા મનમાં એટલો વિચાર હતો આ વાતનો, કરી દઉં આજે પ્રસંગ નીકળ્યો છે। કોઈ વાતને સમજવામાં ઘણીવાર બહુ લાંબો સમય લાગે, લાંબો એટલે એટલો લાંબો સમય લાગે જન્મો પણ નીકળી જાય એક વાતને સમજવામાં। ભગવાન પતંજલિ એવું લખે છે, એકહ શબ્દ સમ્યક જ્ઞાત સુષ્ઠુ પ્રયુક્ત સ્વર્ગે ચ લોકે કામધુગ ભવતી। એક શબ્દને સમજવાથી પણ કેટલું મોટું ફળ થાય। આવો મને અવસર બહુ ઓછો મળે કારણ કે બહુ બીજી વ્યસ્ત જીવન થઈ ગયું, પણ આ પ્રેઝન્ટેશન બનાવીએ ને
અમારા ધ્યાન સ્વામી શિબિર આવે એટલે સંતોને એક એક પ્રેઝન્ટેશન સોંપે, પ્રેઝન્ટેશન હોય એટલે એના પર બહુ ફોકસ કરવું પડે દાદા, વાંચન ચિંતન મનન એક જ વિષય ઉપર, એક જ સબ્જેક્ટ ઉપર, એક જ વાત ઉપર 5-10-15 દિવસ. હમણાં વાંચતો હતો, સાંભળતો હતો, એક વિષયનું સંશોધન ચાલતું હતું એટલા માટે એમાં વાત સાંભળી. કોઈ વાતને સમજવા માટે બે પાસા સમજવા જરૂરી છે. એવરી કોઈન હેઝ ટુ ફેજીસ. બે પાસા સમજવા જરૂરી છે. જેમ કે ધર્મને સમજવા માટે અધર્મને સમજવો જરૂરી છે. અધર્મ ન સમજાય તો ધર્મનું સ્વરૂપ અડધું જ તમે સમજ્યા છો. સત્સંગને જાણવા માટે કુસંગને જાણવો જરૂરી છે. એટલે કે સત્સંગનો વિરોધી શું છે? કુસંગ. ધર્મનો વિરોધી શું છે? અધર્મ. જ્ઞાનનો વિરોધી શું છે? અજ્ઞાન. તો મહિમાનો વિરોધી કોણ છે? અજય ભગત. વિષય ખરેખર રોચક છે ને. મહિમાની આપણે આટલી બધી વાતો કરીએ છીએ, આટલી બધી વાતો સાંભળીએ છીએ દાદા, જે વસ્તુના વિરોધી શબ્દને તમે નથી ઓળખતા, એ વસ્તુને તમે 50% નથી જાણતા, એવું જ થઈ ગયું ને સ્પષ્ટ. તો મહિમાનો વિરોધી શબ્દ શું મૂકશો તમે? ખાલી જગ્યા પૂરો. બધા જ્ઞાની ભક્તો છો, ઘનશ્યામ દાદા, ભીખુ દાદા, આસિદ ભગત, નટુ દાદા, તમે તો મારા કરતાં વધારે અનુભવી છો દાદાઓ. અજય ભગત, ખરેખર વિષય ગમે એવો હતો. હા, મહિમાનો વિરોધી શબ્દ છે માન. બહુ સરસ રજૂઆત જે હતી, ખરેખર દાદ માગી લેવી હતી. મહિમાનો વિરોધી શબ્દ જ છે માન. પ્રકાશ તો અંધકાર, ધર્મ તો અધર્મ, જ્ઞાન તો અજ્ઞાન, સત્સંગ બોલો કુસંગ, તો મહિમા માન. પોતાના મહિમાને સમજવો એનું નામ અભિમાન, અને સામેવાળા સંત ભક્તોનો મહિમા સમજવો એનું નામ મહિમા. પોતાની મોટેપ સ્વીકારવી એનું નામ અભિમાન માન, અને સામેવાળા સંત કે ભક્તની મોટેપ સ્વીકારવી એનું નામ મહિમા. સમજાણું તમને? પોતાની મોટેપ સ્વીકારીએ એ અભિમાન છે. સામેના સંત કે ભક્ત કોઈ પણ એક્સ વાય ઝેડ એની મોટેપને સ્વીકારીએ એ શું છે? મહિમા છે. બહુધા સત્સંગમાં મહિમા શબ્દના નામે પણ આપણે મહિમાને સમજી નથી શકતા. મહિમાનો સીધો અર્થ થાય સામેવાળા સંત કે ભક્ત એની મોટપનો સ્વીકાર. એનો વિરોધી શબ્દ કયો છે? માન. કેવી રીતે? માન એટલે પોતાની મોટપ સ્વીકારી લે. હું આવ્યો, મોટો ભગત, મોટો સંત, કોઈ મારી સામે જોયું નહીં, આવકાર આપ્યો નહીં, મને હાર પહેરાવ્યો નહીં, મને આગળ બેસાડ્યો નહીં, આ બધા વિચાર આવે એને શું કહેવાય? બસ, ઓહો આ કેવા મોટા ભગત આવ્યા, ખસી જાય, આસન આપી દે, ઓહો આ કેવા મોટા સંત આવ્યા, પગે લાગે, દંડવત કરે, આ શું કહેવાય? મહિમા. સીધું ગણિત થઈ ગયું કે નહીં? માટે સમજવા જેવી વાત છે, મહિમાનો વિરોધી શબ્દ જ છે કયો? માન. સત્સંગમાં પોતાનું માન વધારવા જે મહેનત કરે છે એનું માન એક દિવસ તૂટવાનું. પ્રથમ યુગમાં પહેલા પ્રહલાદજીએ સત્સંગ કર્યો, તેને બરાબર સત્સંગનો રંગ દ્રઢતાથી જીવમાં લાગી ગયો. સત્સંગની આગળ તેણે પોતાના શરીરની પણ પરવા રાખી નહીં, અનંતવાર આ શરીર ભલે પડી જાય એમ સમજીને તેણે સત્સંગને અધિક રાખ્યો. તેના પિતા હિરણ્યકશિપુ ત્રિલોકીના રાજા હતા, અપાર સુખ સંપત્તિનો બધો સાજ હતો. છતાં જ્યારે તેણે સત્સંગનું સુખ જોયું ત્યારે રાજ્યનું બધું સુખ ફિક્કું લાગ્યું. સત્સંગ સિવાયનું જેટલું સુખ હતું તેને પ્રહલાદે મળના પણ મળ જેવું માન્યું. પોતાના પિતાનું બધું સુખ સંપત્તિ તેણે કાક વિષ્ટા જેવું કહ્યું. તેની દ્રષ્ટિમાં સત્સંગની તુલનામાં બીજું કોઈ સુખ ન આવ્યું. પોતાના પિતાજીના સુખને કેવું કહ્યું? પપ્પા તમારી આ ત્રિલોકીની સંપત્તિ તો કાક વિષ્ટા બરોબર છે, 5 વર્ષનો દીકરો બાપને આવી મોટી સલાહ આપે તો શું થાય? અને પ્રહલાદના પિતાએ જ્યારે તેની વાણી સાંભળી ત્યારે તે દુઃખદાયી હિરણ્યકશિપુ અત્યંત ક્રોધાયમાન થયો. સિંહ જેમ ખીજાઈને ક્રોધથી ગરજી ઉઠે તેમ તે સત્સંગના દોષ કહેવા લાગ્યો. જેટલો દ્રોહ થઈ શકે એટલો તેણે પ્રહલાદનો દ્રોહ કર્યો. પ્રહલાદને હેરાન કરવામાં કંઈ બાકી જ ન રાખ્યું. જેમ પતંગિયું આગમાં હોંશથી સળગી જાય તેમ અંતે તો હિરણ્યકશિપુનો જ વિનાશ પોતાના પાપે કરીને થયો.
खलस्व पापेन विहिंसितः कलु साधु समत्वेन महद भयाद विमुच्यते। पापी ने एनु पाप ज एक दिवस मारे छे अने पुण्यशाली ने एनु पुण्य ज एक दिवस तारे छे। पापी ना पाप ने जो ने लड़े छे शास्त्र में कहे छे ए पण एक अभिमाननो प्रकार छे। हा आपणे जो कोई पाप करे छे एनाथी आपणे दूर थई जवुं जोईए, अथवा तो आपणी वात समझी सके सांभळी सके एवो छे तेने प्रेमथी समझावा प्रयत्न करवो जोईए। પણ એની સામે જ્યારે આક્રોશથી આપણે લડીએ છીએ એ પણ આપણો અહંકાર છે, અને એનું દુઃખ ભગવાન એ અહંકારી વ્યક્તિને પણ આપે છે। ખલસ્વ પાપેન વિહિંસિતઃ ખલુ સાધુ સમત્વેન મહદ ભયાદ વિમુચ્યતે। જેમ પતંગિયો અગ્નિમાં શેકાય એમ હિરણ્યકશિપુ પણ પોતાના પાપે વિનાશને પામ્યો। પ્રહલાદે સત્સંગ રાખ્યો હતો તેને લીધે આજે પણ બધા લોકો મુખથી તેનો યશ ગાય છે। અને વળી રાવણે સીતાનો દ્રોહ કર્યો, તેણે પણ કંઈ ખામી ન રાખી, તો તે મલિન એટલે કે પાપીનો પણ તુરંત વિનાશ થયો। અને જ્યારે કંસે વસુદેવ અને દેવકીનો અતિશય દ્રોહ કર્યો ત્યારે શ્રીકૃષ્ણે તેનું માથું પકડીને તેને પણ મારી નાખ્યો અને પોતાના ભક્તનો ઉદ્ધાર કર્યો। જેણે જેણે ભક્તનો દ્રોહ કર્યો છે ને બધાનો વિનાશ થયો છે। અને કૌરવોએ દ્રૌપદીનો દ્રોહ કર્યો ત્યારે તે બધા જ પાપીઓનો પણ વિનાશ થયો। આવું એક જ રીતનું શ્રીહરિ સત્સંગ સંતો અને હરિભક્તો તે સહુ મળીને કહે છે। મહારાજ કે સંતો કે હરિભક્તો કે શાસ્ત્રો બધા આટલી જ વાત કહે છે, શું સંત કે ભક્તનો ક્યારેય દ્રોહ કરવો નહીં। જ્યાં જેનો જેવો પ્રસંગ હોય ત્યાં તેને તેવા પ્રસંગે કરીને તેવો જાણવો। શ્રીજી મહારાજની કેવી રીત હતી, મહારાજના મોટા સંતોની કેવી રીત હતી, એક નાની વાત કરું। દાદાના દરબારમાં એકવાર સર્પ નીકળેલો, એક નાનો દીકરો, નાના બાળકને તો એવું કંઈ હોય નહીં, એ સર્પ પકડવા દોડ્યો। બોલો, બધાને દૂર કરે પણ આ દીકરો એવો જીદે ચડ્યો, મારે પકડવો છે, દોડી દોડીની બાજુ જાય, બે ખેંચે પાછો જાય। ઘણા આપણે નાના દીકરાઓ જોઈએ ને કેવા જીદે ચડ્યા હોય, એક બાજુ પેલો કાળો નાગ ફૂફાડા મારે એને પકડવાનો, બીજી બાજુ આ છોકરો એ બાજુ જાય। મહારાજે જોયું, મહારાજ ક્યાં ખરો છે, પછી મહારાજને થોડો ગુસ્સો આવ્યો, મહારાજે બે ધોલ મારી દીધી, બે ધોલ મહારાજે મારી દીધી। છોકરો તો રડતો રડતો પાછો હસી ગયો અને પેલા સર્પને પછી હરિભક્તોએ પકડી લીધો, દૂર નાખ્યા આવ્યા। મહારાજ સભામાં આવ્યા, ઉદાસ થઈ ગયા। મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ કેમ ઉદાસ છો? મહારાજ કે મારો હાથ એટલો બધો આજે દુખે છે, અમે એક નાના એવા બાળકનો દ્રોહ કર્યો, કયો શબ્દ મહારાજ વાપર્યો, પોતે ભગવાન છે છતાં અમે એક નાના એવા બાળકને, એક સત્સંગના મુક્તને આ રીતે મારી દીધો। મહારાજે કહ્યું, જાઓ એને બોલાવી લાગો, અમારે માફી માગવી છે, ભગવાન છે, વિચાર તો કરો। શ્રીજી મહારાજે આ લીલા તમને ને અમને સમજાવવા માટે, આપણે જિંદગીમાં ક્યારેય કોઈ પાસે માફી માગી છે? આપણે જિંદગીમાં ક્યારેય કોઈને ઝૂક્યા છીએ? આપણને જિંદગીમાં ક્યારે અહેસાસ થયો છે કે આપણે ભૂલ કરી? આ જ આપણું અભિમાન છે શ્રીજી મહારાજ આપણને શીખવાડવા માટે। સંતો ગયા, પેલા નાના દીકરાને સમજાવીને કહ્યું, જો બેટા મહારાજ પાસે તું જઈશ ને, મહારાજ તને રાજી કરશે, તને માગવાનું કહેશે, શું માગીશ? આમ બધું સમજાવી સંતો એને લઈ આવ્યા। મહારાજે પેલા દીકરાને માથે હાથ મૂક્યો, રાજીપો દેખાડ્યો, થાળ આવ્યો હતો, થાળની બધી પ્રસાદી શ્રીજી મહારાજે રાજી થઈ પેલા દીકરાને આપી અને વધુમાં પૂછ્યું, બેટા બીજું કંઈ તૈયાર તને જોઈએ છે? સંતોએ એના મા બાપે શીખવાડેલું, હા મહારાજ મારું કલ્યાણ કરજો। મહારાજે હસતા હસતા કીધું, એ તો કરવાના જ ને તારું કલ્યાણ, લો કહેવાનું શું? એક નાના એવા બાળકનો રખેને દ્રોહ ન થાય એની કેવી તકેદારી! પૂજામાં મહારાજે એક દંડવત અધિક કર્યો। સંતોએ પૂછ્યું, મહારાજ આજે તમે એક દંડવત અધિક કેમ કર્યો? ત્યારે મહારાજે કહ્યું, અમે મહારાજ પાસે માફી માગી, મન કર્મ વચને તમારા કોઈ સંત ભક્તનો જાણે અજાણે દ્રોહ થયો હોય તો એનાથી ક્ષમા યાચના કરવા માટે એક અધિક દંડવત કર્યો। ભૂલથી પણ મન વાણી કર્મથી કોઈ પણ સંત કે ભક્તનો દ્રોહ ન થાય
આપણે પણ મિચ્છામી દુક્કડમ ક્યારેક ક્યારેક આ દેશમાં તમે જો ડગલે ને પગલે લોકો સોરી સોરી સોરી, ખબર છે ને તમને કેટલો બધો આ શબ્દ વાપરે, એટલે કે ધે ફીલ ગિલ્ટી. કોઈક જગ્યાની મિસ્ટેક લાગી લે શું કે સોરી સોરી, અને આપણા દેશમાં ફૂફાડો મારે, હા દેખતો નહીં દેખાતું નહીં આંધળો છે, કેવા શબ્દો વાપરે. આપણા દેશની ભાષા સિસ્ટમ તમે જોઈને, સામે બે જણા ભેગા થઈ જાય ને ભટકાઈ જાય તો જે વાગવાનું બચ્યું એ પછી પાછું યુદ્ધ શરૂ થઈ જાય, અને અહીંયા કોઈ એકબીજા અડી જાય તો સોરી. સમજ્યા ને તમે? નમે તે સહુને ગમે કહેવાય છે ને, માટે દ્રોહ કોઈનો કરવો નહીં. આ બધી વાતો વારંવાર મહારાજ કરતા, શ્રીહરિ જ્યારે અલૈયા ખાચર આગળ આટલી વાત કહી રહ્યા તેવામાં તેના ભાઈ જેઠસુર ખાચર ત્યાં આવ્યા. તેઓ શ્રીહરિની પૂજા કરવા આવ્યા હતા, કેસરયુક્ત ચંદન અને ફૂલહાર લાવ્યા હતા. તે સમયે તેમણે બંને હાથ જોડીને કહ્યું, હે મહારાજ, આપના સત્સંગની જેટલી રીત છે તેનો ગણતા પાર આવે તેમ નથી. તે બધી રીત સત્સંગરૂપી વૃક્ષના ડાળ પાંદડા ફળ ફૂલ વગેરે જેવી છે. આપની મૂર્તિ તેને ધારી રહી છે, અર્થાત તે બધી રીતો આપની મૂર્તિરૂપી વૃક્ષની ડાળી પાંદડા ફૂલ અને ફળ જેવી છે. હે પ્રભુ, પૂજા કરવાની બધી રીત જે પ્રમાણે હોય તે આપ જ બતાવો. સેવા ન જાણતા હું, પૂજા ન જાણતા હું, ફિર ભી કહીં મિલોંગે, બસ ઇતના હી જાણતા હું. અમે વૃંદાવનમાં પરીક્ષા આપવા જતા એક રિક્ષાને ચલાવનારો ડ્રાઈવર, નટુ દાદા આ સત્ય ઘટના છે, રિક્ષાને ચલાવનારો ડ્રાઈવર એટલો બધો ભગવાનનો પ્રેમી ભક્ત, એવો પ્રેમી, પૂર્વજન્મનો કોઈ મુક્ત આત્મા હશે પછી તો એને ભગવાનનો સાક્ષાત્કાર થયો. બાંકે બિહારીજીનો એણે જે કીર્તનો લખ્યા છે, એના જે પદો અત્યારે હમણાંની ઘટના કહું છું, એનું લખેલું આ પદ, સેવા ન જાણતા હું, પૂજા ન જાણતા હું, ફિર ભી કહીં મિલોંગે, બસ ઇતના હી જાણતા હું. ભગવાનનો ભક્ત ભગવાન પાસે જ્યારે દાસ ભાવે આવે છે ને, ગદગદ કંઠે જ્યારે આવે છે ને, ત્યારે ભગવાન એની સેવાને એની પૂજાને સ્વીકારે છે. આપણે ભગવાન પાસે અભિમાન લઈને આવીએ છીએ. મેં કહ્યું ને, મંદિરમાં આવતા પહેલાં બે વસ્તુ બે બૂટની જોડે બહાર મૂકી દઈએ ને, કઈ કઈ બે વસ્તુ? બુદ્ધિ અને અહંકાર. આ બે બૂટની જોડે આ બીજા બે વસ્તુ બહાર મૂકીને અંદર આવીએ ને, તો આ મંદિરમાં અક્ષરધામ જેવું સુખ આવે. પ્રગટ ભગવાન મળે, પ્રગટ મહાપુરુષ સત્પુરુષ મળે તો પણ સુખ નથી આવતું. એનું એક જ કારણ છે, અહંકાર અને બુદ્ધિ. આ બે આવરણ ખતરનાક છે. જેઠસુર ખાચર ગદગદ કંઠે પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ પૂજા કરવાની બધી રીત જે પ્રમાણે હોય તે આપ જ બતાવો. હું પ્રેમથી પૂજા કરું, હું કંઈ વિધિને જાણતો નથી, તો પૂજા કેવી રીતે કરી શકું? અને પ્રભુ, અમે તો દરબારો ધાડ પાડવા જવાનું હોય એમાં હોશિયાર છીએ, નિખાલસ ભાવે કેવી વિનંતી કરે છે. પણ હવે આપને સૌથી મોટા જાણીએ છીએ, માટે પ્રભુ કેવી રીતે પૂજા કરવી એ આપ જ બતાવો. આપ જ અમારા માતા પિતા છો, અમે આપના બાળક જેવા છીએ, અમે તો અજ્ઞાની જીવ છીએ. અત્યારે આપની કૃપાથી અમને આપનો યોગ થયો છે, અમે મોક્ષની બાબતમાં કંઈ જાણતા નથી. અમારું કયું એવું પુણ્ય હશે જેના પ્રતાપથી આપ અમને મળી ગયા? ક્યાં અમે ક્યાં આપ જીવન જાણો છો, કેળે કુંજરનો મેળા આપ જીવન જાણો છો, મળવું તમારું છે મોંઘું, જીવન જાણું છું તે તો સૌને થયો છે સોંઘું, જીવન જાણું છું. દરેક ભક્તની પ્રાર્થના અંતે આટલી જ હોય, કેટલી? ક્યાં અમે ને ક્યાં તમે, તે તો કૃપા કરી છે તમે. જેઠસુર ખાચરના
આવા શબ્દોને સાંભળીને ભગવાન શ્રી અતિ પ્રસન્ન થયા અને સાંભળો, પ્રસન્ન થયા અને જેઠસુર ખાચરના હાથમાં જે ચંદનનો કટોરો હતો તે શ્રીહરિએ પોતાના હાથમાં લઈ લીધો. ભક્તનો ઘણો ભાવ જાણીને પોતે પોતાના હાથથી પોતાના અંગ ઉપર ચંદન ચર્ચવા લાગ્યા. આવી પૂજા કોઈ દિવસ જોઈ છે તમે? ભક્તનો પ્રેમ જોઈ મહારાજે ચંદનનો કટોરો લીધો, પોતે જ પોતાના હાથે ચંદન લીધું અને અંગ અંગમાં લગાવવા લાગ્યા. આવી રીતે મહારાજે એની પૂજા સ્વીકારી અને ફૂલના હાર જે હતા એ શ્રીહરિએ પોતે પોતાના હાથે લીધા અને પોતાના કંઠમાં પહેર્યા. મસ્તક ઉપર મતવાલો ખૂંપ ધારણ કર્યો, ફૂલના બાજુ પહોંચી બંને હાથમાં ધાર્યા. પછી જેઠસુર ખાચરે કપૂરની આરતી તૈયાર કરી, પ્રભુની આરતી કરી, જય જય શબ્દ ઉચ્ચાર્યો. પછી તેમના પિતા, માતા, ભાઈ, પત્ની, પુત્ર, પુત્રી વગેરે ઘણો મોટો પરિવાર, સૌએ જેને જેવો ભાવ હતો તેણે તેવી પ્રેમથી પૂજા કરી. શ્રીહરિને પોતાના ઘરના ભગવાન માનીને અત્યંત હેતથી પૂજા કરી. આ વખતે જેટલા કાઠી હરિભક્તો હતા તેમણે બધાએ શ્રીહરિની મૂર્તિનું મહાસુખ લીધું. મૂર્તિ મે રસ કહાવત જેતા, મૂર્તિ મે રસ કહાવત જેતા, કાઠી સોલેવત ભયે અબતેતા, કાઠી સો ભયે લેવત અબતેતા. શ્રીહરિની મૂર્તિમાં જેટલો રસ આનંદ હતો તે બધો આ વખતે કાઠી દરબારે લીધો હતો. ભાઈ ભજે એના ભગવાન, વાત સાચી ને? ભજે એના ભગવાન. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, બ્રાહ્મણો લાભ ન લઈ શક્યા, ભરવાડોએ લાભ લીધો. ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા ત્યારે પણ મોટા મોટા જ્ઞાની પંડિતો લાભ ન લઈ શક્યા, વાંદરોએ લાભ લીધો. જુઓ તો ખરા. અને શ્રીજી મહારાજ પ્રગટ થયા ત્યારે ત્યારે મોટા મોટા દોડડાયા, ડાપંડાયા બધા હશે ને, લાભ ન લઈ શક્યા, કાઠી દરબારોએ લાભ લીધો. બોલો, ભજે એના ભગવાન. ભગવાનની મૂર્તિનું મહાસુખ લીધું. પૂર્વમાં અનંત ભક્તો થઈ ગયા છે પણ તેમને કોઈને આવું સુખ નથી મળ્યું. બધા કાઠી દરબારોના ધન્યભાગ્ય છે. આવું સદભાગ્ય કોઈનું ન હોય, કારણ કે શ્રીહરિએ પોતાનું ઘર છોડી દઈને કાઠીઓના ઘરને પોતાનું ઘર માન્યું. આવો મોટો લાભ મળ્યો, આવો મોટો લાભ. આપણા ઘરે બે ચાર દિવસ ગુરુજી રોકાયા હોય તો આનંદ થાય ને. શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના ધણી, જેના ઘરે ઘર માનીને 29 વર્ષ રહે, ભક્તોને કેવું સુખ આવ્યું હશે. કાઠીઓના બધા સુખ દુઃખમાં શ્રીહરિ સહાય કરતા. જો કોઈક અન્ય આવીને પૂછે તો શ્રીહરિ તે કાઠી ભક્તોનું દુઃખ પોતાને માથે લઈ લેતા. પોતાના ભક્તોનો પ્રેમ જોઈને અને પોતાની ભક્તવત્સલતા વિચારીને શ્રીહરિ કોઈ કાઠી ભક્તનું દુઃખ દેખીને તે જે રીતે સુખી થાય તેવું તેને બતાવતા. કોઈએ કરોડ અપરાધ કર્યા હોય, કેવા દયાળુ છે મહારાજ, કોઈએ કરોડ અપરાધ કર્યા હોય એવો શત્રુ હોય, પણ જ્યારે એ પોતાને શરણે આવે ત્યારે અગાધ દયાના સાગર શ્રીહરિ તેના અપરાધોને માફ કરી દેતા. કેટલા દયાળુ! ભગવાનની દયાનો પાર નહીં અને જીવની અવળાઈનો પાર નહીં. બસ આપણે બધી અવળાઈ છોડીને એટલું જ કરવાનું છે, ગમે એટલા અપરાધ થયા હોય, ગુના થયા હોય, ભૂલ થઈ હોય, પણ ભગવાન પાસે રોજ માફી માગતા શીખી જઈએ. ભગવાનના સંત અને ભક્ત એને વંદન કરતા, એની આગળ દાસ ભાવે રહેતા શીખી જઈએ. આટલું આવી જાય ને, ભગવાન તો બધું માફ કરવા તૈયાર છે. ભગવાન પાસે માફ કરવાની તાકાત છે ને એટલી જીવ પાસે પાપ કરવાની તાકાત નથી. પણ જીવ એવો વળચંડો છે, એક તો ભૂલ કરે છે અને ભૂલની કબૂલાત કરતો નથી, અને ભગવાન પાસે સારો દેખાવા જાય પછી તો શું થાય? પછી ભગવાન ધોકાવે કે ના ધોકાવે? ઓ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી,
મારે ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાનની કરુણાનો દયાનો દરરોજ વિચાર કરવો જોઈએ. ભક્ત માટે આના કરતાં બીજા શ્રેષ્ઠ સાધન કોઈ નથી. મહારાજ કેવા દયાળુ છે, એના સંતો કેવા દયાળુ છે, મોટા સદગુરુઓ કેવા દયાળુ છે. આ દયાનો વિચાર કરતાં કરતાં આપણા અંતરમાં એની મોઢપનો વિચાર આવે છે. મહાત્મ્ય ચિંતામણી આખી તમે જુઓ. હમણાં આપણે વાત કરીને મહિમાનો અર્થ જ થાય. મહારાજ સંતો ભક્તો એની મોઢપનો હૃદયથી સ્વીકાર. કેવો? હૃદયથી સ્વીકાર. ઉપરથી સ્વીકારી શકીએ ન સ્વીકારી શકીએ. ઘણીવાર ઘણા ભક્તો એવા છે આપણા મંદિરમાં એક પણ વાર નથી આવ્યા, પણ તેમ છતાં એના મનમાં એમ છે લોયાધામમાં મહારાજ અદ્ભુત છે. લોયાધામમાં પૂજ્યપાદ ગુરુજી સંતોનું જીવન અલૌકિક છે, દૂર છે, પણ હૃદયથી એટલા બધા પ્રભાવિત છે, હૃદયથી એટલા બધા આ મહારાજને આ સંતોને આ ભક્તોને ચાહે છે, તો મહારાજ એના પર ખૂબ રાજી છે. માટે આપણે પણ સંતો ભક્તોની મોટપને હૃદયથી સ્વીકારીએ. આવા દયાળુ મહારાજ છે, કરોડો અપરાધને માફ કરી દેતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં અલૈયા ખાચરના બધા પરિવારે શ્રીહરિની પૂજા કરી એ નામે 44મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.